સાબરકાંઠા જિલ્લામાં કોરોનાએ આતંક મચાવ્યો છે. એક જ દિવસમાં કોરોના પોઝિટિવના વધુ 8 કેસ સામે આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં તારીખ 30મી જૂનના રોજ એક સાથે કોરોના પોઝિટિવના 8 કેસ સામે આવ્યા છે. હિંમતનગર તાલુકામાં 2, ઈડર તાલુકામાં 2 અને પ્રાતેજ તાલુકામાં 4 કેસ સામે આવ્યા છે. હિંમતનગર શહેરમાં આવેલ બોમ્બે સોસાયટીમાં રહેતા 29 વર્ષીય યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હિંમતનગરના બેના ગામમાં 10 વર્ષીય બાળકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં 80 વર્ષીય વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈડર શહેરમાં શ્રીનગર સોસાયટીમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાતેજ તાલુકાના સોનાસણ ગામમાં રહેતા 24 વર્ષીય યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાતેજની દેસાઈની પોળમાં રહેતા 45 વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાતેજમાં શેખ મોહલ્લામાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાતેજના વોરવાડમાં રહેતા 78 વર્ષીય વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના 8 દર્દીઓના મોત નિપજ્યા છે, જ્યારે 115 કોરોના પોઝિટિવના દર્દીઓએ કોરોનાને માત આપતા દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 181 પર પહોંચી ગયો છે. સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાંથી આવેલ પુલ નીચેથી અજાણી મહિલાની લાશ મળી આવતા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી. હિંમતનગર શહેરમાં આવેલ પુલ નીચેથી અજાણી મહિલાની લાશ મળી આવતા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી તથા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. મહિલાની લાશને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી. મહિલાની હત્યા કરવામાં આવી છે કે અકસ્માતે મોત થયું છે તે તપાસ બાદ જ જાણવા મળશે. બિંદેશ માંડલિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ હાથમતી નદીમાં નાહવા પડેલ યુવક ડૂબતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. હિંમતનગર શહેરમાં સલાટવાસમાં લગ્નમાં આવેલ યુવાન હાથમતી નદીમાં નાહવા પડ્યો હતો. તે દરમિયાન એકાએક ડૂબતા બૂમો પાડતા સ્થાનિક રહીશો ભેગા થઈ જતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે આવીને યુવાનની શોધખોળ શરૂ કરી છે. બિંદેશ માંડલિયા સાથે રિંકલ પટની, સિટી ન્યૂઝ, હિંમતનગર.